જો કે જોરદાર ઘરની અંદર બનાવે છે અને બધી વસ્તુનું ધ્યાન રાખીને, સેફટીનું ધ્યાન રાખીને બનાવે છે. અને બહેનો દ્વારા પાછા વણવામાં બનાવવામાં આવે છે ને. પેટલાદમાં 27 વર્ષથી ભાઈ નામ ચાલતું હોય ને તો રાજસ્થાન સમોસા સેન્ટર ભાઈ પ્રેમથી ખવડાવે. માત્ર 20 રૂપિયાની અંદર જોરદાર સમોસા અને પાછા ડબલ ફ્રાય કરેલા. હું ધર્મથી આવું છું, હા સ્પેશિયલ ધર્મથી હું લેવા આવ્યો છું અત્યારે પણ. અને સારામાં સારા સમોસા છે, આમ સારી જગ્યા છે અને પ્રખ્યાત સમોસા છે રાજસ્થાન સમોસા. હું પણ મારા ધર્મમાં મારા ફરિયામાં કોઈ પણ પાર્ટી હોય તો હું અહીંયા ઓર્ડર આપું છું. તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ ભાઈ, હું તમારું પ્રિય પ્રેમલ પેટલાદની અંદર મોજ કરવા માટે આવી ગયા છે. અને આ સિરીઝનું નામ આપણે પાડ્યું છે પેટલાદનો પ્રેમ, કારણ કે લાલ બેકરીનો વિડીયોનો રિસ્પોન્સ એટલો જોરદાર હતો જેથી ઘણા બધા લોકો મને કનેક્ટ કરી શકે અને પેટલાદની અંદર સારો સપોર્ટ મળ્યો. આમ તો કહેવા જાય ને પેટલાદ એટલે ગુજરાતની અંદર સોનાની નગરી કહેવાતી હતી, પહેલાં સોને કી ચીડિયા કહેવાતી હતી. બરાબર, ગુજરાતની સૌથી પહેલી 3 મિલ પેટલાદની અંદર શરૂઆત કરવામાં આવી હતી. ફોટો સ્ટુડિયોની વાત કરું તો પેટલાદની અંદર શરૂઆત કરવામાં આવી હતી. પહેલાં ગુજરાતની અંદર પહેલો ફોટો સ્ટુડિયો, પટેલ ફોટો સ્ટુડિયો શરૂઆત પેટલાદની અંદર કરવામાં આવી હતી. ભાઈ હવે તો ઘણો બધો ઇતિહાસ આપણે જાણવાનો છે, પણ સાથે સાથે તમને ખાવાની પણ મોજ કરાવવાનો છું. આપણે આવ્યા છીએ રાજસ્થાન સમોસા સેન્ટરની અંદર, જે 27 વર્ષથી ભાઈ પેટલાદની અંદર સમોસાની અંદર નામ બહુ મોટું છે સાહેબ. બરાબર ને, શું નામ છે સાહેબ આપનું? મારું નામ પટેલ કાનો. પટેલ કાનો, આપણી કાનાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપણને જોરદાર સ્ટ્રેસ કરાવવાના છે. અને શું છે શું આપણે એમને પૂછીશું. આવી જાઓ મારી સાથે ફરી એકવાર પેટલાદની અંદર મોજ કરાવી દઉં તમને. સમોસા તો ટ્રાય કરીએ પણ કઈ રીતે બને છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. બધા ઘરે જ બનાવે છે, સવારથી શરૂઆત થઈ જાય તમારે તો. આપણે અંદર જઈશું હવે. સીધુ કાકા જોરદાર ખવડાવે છે ભાઈ પેટલાની અંદર અને એમના સમોસા ટ્રાય કરો અવશ્ય. તમે જોઈ રહ્યા છો કે જોરદાર ઘરની અંદર બનાવે છે અને બધી વસ્તુનું ધ્યાન રાખીને, સેફટીનું ધ્યાન રાખીને બનાવે છે. અને બહેનો દ્વારા પાછા વણવામાં બનાવવામાં આવે. શું નામ છે બેન તમારું? જ્યોતિબેન. જ્યોતિબેન, શું કહેશો સમોસા વિશે? તમારા સમોસા બહુ ખાધા છે ને, આમ વખણાય છે. અમારા ઘર જેવો સ્વાદ બનાવે છે ને, અમે જાતે જ બનાવીએ છીએ. અમે પોતે હું જાતે જ બનાવું. આમ કહેવા છે ખાવાના બહાર પણ એમ ને, અને ચોખ્ખાઈમાં પણ ભાઈ ઘર જેવી જ છે એમની ચોખ્ખાઈ. બધું અમે જાતે જ, અમે ઘરના મળીને જ કરીએ છીએ. માર વહુ, હું, માર સાસુ, મારા છોકરા બધા, અમે હંગાત મળીને કરો છો. મારા જેઠાણી આવે છે જોડે, આજે નહીં આયા, અમે બધા હંગાત જ મળીને કરીએ છે. અને કેટલા આખો દિવસ આ જ ચાલતું હશે તમારે? આખો દિવસ આ જ ચાલુ. અને અમારે ભાઈ નવરાત્રી છે, ગણેશ ચતુર્થી એ બધું આવે એટલે પ્રસાદ ને બધું એ બધું એના પણ ઓર્ડર લે છે. એટલે તમે કોલ કરીને પણ ઓર્ડર સકાવી કરાવી શકો છો. બરાબર ને, ખૂબ ખૂબ આભાર બેન તમારો. ફ્રાય કરીને પછી મેઇન ફ્રાય આપણે જે અંદર કરવામાં આવે છે એમની દુકાન પર. નામ છે દાદા આપનું? મારું જીતુ. જીતુ દાદા, તો કેટલા વખત થી ફેમસ છો અને શું મને કહેશો કઈ રીતે શરૂઆત કરી? પેલા તો શરૂઆત મેં પેલા 1 રૂપિયામાં કરી હતી. 1 રૂપિયા માં સમોસા? હા, આજ સાઈઝ માં વેચતા હતા એ વખતે. હા, 1 રૂપિયાના મેં 3 રૂપિયા કર્યા. હા, તો બી એ ટેસ્ટ. અત્યારે 20 રૂપિયા લઉં તો બી એ ટેસ્ટ. ઓહો, ટેસ્ટ ના બદલાય. હા, અને વિચાર એ વખત કઈ થી આલો? 27 વર્ષ પેલા શરૂઆત કરી. આપણો કોઈ ધંધો હતો નહીં તો ખોલી, તો પેલા ચાલતું નતું. પેલા ચાલે ના ચાલે એવું, વેપાર થાય ના થાય એમને એમ પાછા જઈએ. ઓહો, પછી આ તો ધીરે 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 મારું આવતું છે. 5-7 વર્ષથી જરી વધારે ચાલે છે. બરાબર બરાબર. અને તમારું કોમેન્ટમાં ઘણી બધી જગ્યાએ આવ્યું છે કે ભાઈ અમને સમોસાનો વિડીયો લેવો જો કે ભાઈ. હા, એટલે આજે શોધતા આવ્યા છે. કઈ કઈ ચટણી છે બધું મને કહેશો? લીલી ચટણી, ગરી ચટણી, દહીં. દહીં હોત આપો છો? હા. અને સમોસા કઈ અહીંયા આપણી સામે
કઈ બનાવો છો? કઈ સમોસા? સમોસા આપણે ઘરે બનાવવાના, અહીં લાઈ એક વાર ની ફ્રાય કરી નહીં કરવાના, ગરમ આપવાના લાવ્યું. શું પ્રાઇસ હોય છે આની? 20 રૂપિયાની પ્લેટ, બે નંગ આવે. 20 રૂપિયા બે નંગ. હા, મને લાગે ત્યાં સુધી આ એક પ્લેટ ખાય એટલે પેટ ભરાઈ જતું હશે મોસ્ટલી બધાનો. મોટી સાઈઝ આવે. અને બીજું એક વસ્તુ મેં માર કર્યું કે તમારું જે પડ છે ને એ બીજા કરતા એકદમ ક્રિસ્પી લાગે, જોવા પરથી જ ખબર પડી જાય, એકદમ જાડી અને ક્રિસ્પી. યાર મેં તો ઓહો, કેસો ટેસ્ટ વિશે? એક નંબર ટેસ્ટ. નાનપણથી અમે અહીંયા જ કહીએ સમોસા. એમની જે ખજૂર ની ચટણી હતી, એક નંબર, એક નંબર, એક નંબર. મજા પડી તમારું. સાચા નૈતિક જીતેન્દ્ર, મારા ફાધરે ચાલુ કર્યું. હા, મારું સ્ટડી પત્યા પછી હું અહીંયા સેટ થઈ ગયો. ઓહો, અત્યારે બીજી પેઢી ચાલે છે એમ ને? બીજી પેઢી. તું ભાઈ આપણી સાથે આવી ગઈ છે 20 રૂપિયાની અંદર પ્લેટ. અને આમ કહેવા જઈએ 20 રૂપિયાનો પ્લેટ કે વાડકો આપણે ખાઈએ એટલે પછી મન લાગે ત્યાં સુધી ભૂખ ના લાગે, બે ત્રણ કલાક ના પડે, બીજા કશાની જરૂર જ ના પડે. અને બીજી વસ્તુ અહીંયા વધારે મને એ ગમી કે તમે એમની ક્રિસ્પીનેસ જોશો ને સમોસાની, આમ જોરદાર છે એમ. કારણ કે ઘરે પણ વન એક હાફ ફ્રાય ઘરે કરે છે અને પછી એને કરે છે, એટલે જે પડ છે ને બહુ જ જોરદાર બનશે. અમે ગમે ત્યારે આવો, એક જ પ્રકારનો ટેસ્ટ, એક જ પ્રકારનો છે ને વર્ષોથી. પણ લોકો બીજા તમારા પેટલાની આજુબાજુ ઘણા બધા ગામડા ખરા. હા, કયા કયા ગામડા છે આમ કહેવા જઈએ મેઇન મેઇન? તમે આમ જોવા જાઓ તો અહીંયા આગળ રૂપિયાપુરા, વિરોલ, આપા જોવા જાઓ તો દંતાલી છે, આપા જોવા તો રંગાઈપુરા, ભવાનીપુરા. તીખી ચટણી નાખી છે પણ એટલા બધા તીખા નહીં લાગે આપણને. એ તો ઘણી વાર સમોસા લીલી ચટણી વધારે તીખી લાગતી હોય છે પણ એટલા બધા તીખા નથી, નોર્મલ ટેસ્ટ છે. સાથે સાથે બિસ્કિટ ટાઈપ આપણને ફળ લાગે, એમનેમ ખાવાનું સમોસા મજા આવે, મજા આવે. સોરી, તમે કેટલી વાર ખાધા છે કોમેન્ટમાં જણાવજો. અહીંયા આઈટીઆઈ સ્કૂલ ને બધું ઘણું બધું છે, હાઈસ્કૂલ ને આગળ છે. હા, એ લોકો બધા છોકરાઓ આવતા હશે. આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મળે દાદા? સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ જાય સાંજે 7 વાગ્યા સુધી. તમે કેટલી વાર આવ્યો છો કોમેન્ટમાં જણાવજો, ખરેખર બહુ મજા આવી રહી છે ખાવાની. અને એડ્રેસની આપણે પ્રોપર વાત કરીએ તો જે મેઇન કોલેજ રોડ મેઇન સર્કલ છે આપણે પેટલાદનું, ત્યાંથી તમે અંદર આવજો. બરાબર, કોલેજ ચોકડીથી અંદર આવતા રણછોડજી મંદિર બાજુ વચ્ચે રસ્તામાં વચ્ચે આવી જાય. આમ કહેવા જાય કે ફોરવેની એક્ઝેક્ટ સામેની બાજુ આવેલું છે લક્ષ્મીજી મંદિરની સામે. સ્વામિનારાયણ હોય તો કહી શકાય ખરા? લસણ ડુંગળી વગરના છે આપણે. સ્વામિનારાયણ ભાઈ, સ્વામિનારાયણ મારા માટે બી બહુ સારી જગ્યા છે. ચટણી તો જોરદાર છે એમની, પણ સાથે સાથે જે એમનો મસાલો છે ને માવો, એક નંબર છે. ગજબ, ખરેખર મજા આવી ગઈ. તમે કેટલી વાર આવજો કોમેન્ટમાં જણાવજો. મળીશું એક નવો એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. અને પેટલાદનો પ્રેમ અને પેટલાદની મોજ મારતા રહીશું તમારા માટે. મળીએ.